નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ સાતના વિજ્ઞાનનો પાઠ આઠમો પવન વાવાઝોડું અને ચક્રવાતમાં આપણે પવન વાવાઝોડું અને ચક્રવાત કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજવા માટે થઈને આપણે અત્યારે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બે વસ્તુ સમજવાની છે. એમાં પહેલી વસ્તુ છે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. પવનનો વેગ વધે ને એટલે હવાનું દબાણ ઘટે. પંખો છે ને જયારે હવા આપે ને ત્યારે નીચેનું દબાણ છે એ બિલકુલ ઓછું હોય. હવાનો ફોર્સ મારે એટલે વચ્ચેના ભાગમાં દબાણ બહુ ઓછું હોય છે. એવી રીતે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક બોટલ લીધી છે. બોટલમાં અહીંયા કાગળનો ટુકડો મૂકેલ છે. કાગળના ટુકડાને તમે મૂકવા માટે હવા ફૂંક મારો તો કાગળનો ટુકડો શું અંદર થશે? તો પહેલી નજરે તો વિદ્યાર્થી મિત્રો એવું લાગે કે ટુકડો અંદર જાય છે પણ નહીં જાય. તમે પ્રયત્ન કરી લીધો. કારણ કે અહીંયા જયારે તમે ફૂંક મારો છો ત્યારે આ જગ્યાએ હવાનું દબાણ ઘટે છે અને આ જગ્યાએ હવાનું દબાણ વધારે હોય છે એટલે હવા ઓછા દબાણ તરફ જાય છે. વધારે દબાણ તરફથી ઓછા દબાણ તરફ જાય છે. હવા આ દિશામાં ગતિ કરશે એટલે પવન જે કાગળનો ટુકડો છે તેને બહાર અંદર જતા તે રોકશે એટલે કાગળનો ટુકડો છે અંદર જશે નહીં. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. પહેલી પ્રવૃત્તિ કહેવા પછી બીજી પ્રવૃત્તિ આપણે કરીએ તો બે ટુકાને બાંધો અને વચ્ચેના ભાગમાં આ ભાગમાં તમે હવા આપો તો શું થશે? ફુગા દૂર જશે, નજીક આવશે. તો કે આ જગ્યાએ તમે ફૂંક મારો છો ત્યારે ફૂંક મારો એટલે ત્યાં દબાણ ઘટે અને દબાણ ઘટે એટલે બાજુની વધારે દબાણ વાળી હવા એ અંદર તરફ આવવા પ્રયત્ન કરે એ ફુગાને ધક્કો મારે અને ફુગા છે અંદરની બાજુ જેવી રીતે આકૃતિમાં તૂટક આકૃતિ દ્વારા દર્શાવ્યા છે તેવી રીતે અંદરની બાજુએ આવે છે. બીજી પ્રવૃત્તિ થઈ. ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. ત્રીજી પ્રવૃત્તિમાં શું છે? તો કે મોઢાને કાગળની પટ્ટી રાખી અને તમે ફૂંક મારો તો શું થાય? કાગળની પટ્ટી નીચે જશે? તો કે નહીં જાય. શા માટે? તો કે જેવી કાગળની પટ્ટી મોઢામાં રાખી તમે ફૂંક મારો એટલે જ્યાં પવન લાગે છે કે દબાણ ઘટે એટલે કાગળની પટ્ટી આકૃતિ બેમાં દર્શાવ્યા પ્રમાણે ઉપર આવશે, નીચે નહીં જાય. તો આવી રીતે આપણે સમજી શકીએ કે પવનનો વેગ વધે એટલે દબાણ ઘટે છે. હવે બીજી એક વસ્તુ આપણે સમજવાની છે કે ગરમ હવા છે એ ઉપર તરફ ચડે છે. એના માટે તમે અહીંયા બે પ્રવૃત્તિ આપેલી છે. એક છે કે બીકરની અંદર પાણી લઈ એમાં ટ્યુબ ઉપર ઉભો ચડાવો. હવે આ પાણી ગરમ પાણીમાં આ ઘડીને મૂકો તો શું થશે? તો કે આ હવા ગરમ થશે અને ગરમ હવા ઉપરની તરફ ગતિ કરશે એટલે આ ફુગામાં હવા ભરાશે અને ફુગો ખોલશે. પણ આ જ નળીને તમે ગરમ પાણીમાંથી કાઢી અને ઠંડા પાણીમાં મૂકો તો ગરમ ઠંડુ પાણી જે આસપાસની હવાને ઠંડી કરશે અને ગરમ હવા ઠંડી હવા તરફ ગતિ કરે અને તે આ બાજુ ગતિ કરશે એટલે ફુગો શું થશે? સંકુચિત થશે. એટલે કે બીજા શબ્દમાં કહીએ તો ગરમ હવા ઠંડી હવા તરફ ગતિ કરે અથવા તો ગરમ હવા ગતિ કરે છે, બરાબર. તો આવી રીતે પ્રવૃત્તિ સમજવા માટે બીજી એક પ્રવૃત્તિ લઈએ તો એક સળી ઉપર દોરાથી બે ઉપડીને બાંધો. કેવી રીતે બાંધો? તો તમે એના મુખ નીચેની તરફ રહે તેવી રીતે. કોતળીઓના વજન અને કદ સરખું હોય એટલે સંકોલન મારે છે પણ નીચે મીણબત્તી પેટા પ્રગટાવો. તો મીણબત્તી છે એ હવાને ગરમ કરશે. જે ગરમ હવા છે એ ઠંડી હવા તરફ, અહીંયા ઠંડી હવા ઉપર છે એટલે ગરમ હવા છે ઉપર તરફ જશે. કારણ કે અહીંયા ઠંડી હવા ઉપર છે, નીચેની હવા ગરમ છે. તો ગરમ હવા ઉપર તરફ જશે અને તે કોથળીને ધક્કો મારશે એટલે કોથળીનું વજન ઘટશે અથવા તો એમ કહીને ધક્કો મારશે એટલે આ ભાગ ઉપર જશે અને આ ભાગ નીચે જશે. તો આને લીધે સમજી શકાય કે ગરમ હવા છે એ ઠંડી હવા તરફ ગતિ કરે છે. સામાન્ય રીતે પવન વાવાઝોડું ચક્રવાતમાં ગરમ હવા નીચેની તરફ હોય છે, ઠંડી હવા ઉપર તરફ હોય છે એટલે ગરમ હવા ઉપરથી નીચે નીચેથી ઉપર તરફ ગતિ કરે છે અથવા તો એક ભાગ તરફથી ગરમ હવા ગતિ કરી અને ઠંડા ભાગ તરફ જાય છે. આવી રીતના આપણે સમજીને ગરમ હવા ઠંડી હવા કરતા કેવી હોય છે? હલકી હોય છે. હવે આ પવનમાં પહેલા શબ્દ પવન ઉપર છે. આ પવનમાં કઈ રીતે આપણને ઉપયોગી અથવા તો કઈ રીતે પવન આના લીધે વધે તો કે હવા ધ્રુવી પ્રદેશની અંદર અહીંયા બરફ આચ્છાદિત પડ હોય છે એટલે કે વાતાવરણ એકદમ ઠંડુ હોય છે.
જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશની અંદર તાપમાન વધારે હોય છે. સામાન્ય રીતે જોઈએ તો ધ્રુવીય પ્રદેશની અંદર ઝીરો પર તાપમાન ઓછું હોય અને વિષુવવૃત્તીય પ્રદેશની અંદર સામાન્ય રીતે આમ જોવા જઈએ તો 25 ડિગ્રી થી 45 ડિગ્રી સુધી 50 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે, ઋતુ પ્રમાણે હોય છે. તો આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે અહીંયા ગરમ હવા હોય છે, અહીંયા ઠંડી હવા હોય છે. ગરમ હવા ઠંડી હવા કરતા હલકી હોય છે, એટલે ગરમ હવા ઠંડી હવા તરફ ગતિ કરે છે અને પવનનું નિર્માણ કરે છે. એટલે પવનની દિશા ઉત્તર દક્ષિણ અથવા તો દક્ષિણ ઉત્તર એવી હોય છે, અથવા તો અહીંયા જે ગરમ હવા હોય છે તે ગરમ હવા ઉપરની તરફ જાય છે. એટલે ગરમ હવા ઉપરની તરફ જાય એટલે અહીંયા દબાણ ઘટે છે અને દક્ષિણ બાજુથી પવન ઉત્તર બાજુ સોરી ઉત્તર બાજુથી પવન દક્ષિણ બાજુએ આવે છે. ફરી એક વાર સમજીએ, અહીંયા ઠંડક હોય, અહીં ગરમ હોય, અહીંયા જમીન ગરમ થવાથી એની નજીકની હવા ગરમ હોય છે એટલે ગરમ હવા ઉપર તરફ જાય છે. ગરમ હવા ઉપર તરફ જાય છે એટલે અહીં દબાણ ઘટે છે એટલે એનું સ્થાન લેવા માટે ધ્રુવીય પ્રદેશ ઉપરથી ઠંડી હવા આ તરફ આવે છે અને આવી રીતે પવનની ગતિ થાય છે. તો આપણે પવનને સમજ્યા. હવે એક મોસમી પવનને પણ આપણે સમજીએ તો સામાન્ય રીતે જમીનનું તાપમાન એ પાણીના તાપમાન કરતા વધારે હોય છે. એટલે જમીનની નજીકની હવા ગરમ હોય છે, જ્યારે પાણીની નજીકની હવા છે એ ઠંડી હોય છે. ગરમ હવા હમણાં જ ગરમ હવા ઠંડી હવા ઉપર તરફ જાય છે. ગરમ હવા છે એ હલકી હોય છે માટે ગરમ હવા ઉપર તરફ જાય છે એટલે ત્યાં દબાણ ઘટે છે અને એની જગ્યા લેવા માટે તેને ઠંડી હવા તે સમુદ્ર ઉપરથી જમીન ઉપર આવે છે, જેને આપણે મોસમી પવન એવો શબ્દ વાપર્યો છે. તો હવે આપણે ભારતની અંદર ખાસ કરીને મોસમી પવન બહુ વધે છે બરાબર. રાજસ્થાનના રણની અંદર જોઈએ તો રાજસ્થાનના રણની અંદર અહીંયા બહુ ગરમી હોય એટલે હવા એકદમ ગરમ થાય તો હવે હવા ઉપર જાય અને એની જગ્યા લેવા માટે હિંદ મહાસાગર ઉપરથી ત્યાં મોસમી પવન આવે છે અને જે વરસાદ લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર બે ટોપિક આપણે શીખા, પવન ના વેગ વધારે છે, દબાણ ઘટે છે અને બીજું ગરમ હવા હલકી હોય છે અને ઠંડી હવા કરતા ગરમ હવા માટે ઉપર જાય છે. ગરમ અને એની ગરમી અને ઠંડીના તફાવતને કારણે પૃથ્વી ઉપર ધ્રુવીય પ્રદેશ તરફથી વિષુવવૃત્તીય તરફ પવન વહે છે અને ભારત જેવા દેશની અંદર સમુદ્ર તરફથી જમીન ઉપર પવન વહે છે જેને મોસમી પવન કહે છે અને આ પવન છે એ વરસાદ લાવે છે. વરસાદ આમ તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે એટલે વરસાદ સામાન્ય રીતે આપણે એને આવકારીએ છીએ, એને સારો ગણીએ છીએ. પણ આવો વરસાદ છે ત્યારે પોતાની સાથે વાવાઝોડું અને ચક્રવાત પણ લાવે છે, ત્યારે વિનાશ ફેરે છે. તો આ વાવાઝોડું અને ચક્રવાત કેવી રીતે ઉત્પન્ન થાય તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.